Don't go away, you do that. You better go from today and do it. Grow everything. સિક્સમાં હવે વાત ફાયર સેફટી અંગે ચાલી રહેલા ધાંધિયાઓની. એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર તપાસનો ધમધમાટ બોલાવી રહ્યું છે, જેનો વેપારીઓ વિરોધ કરતા પણ નજરે પડી રહ્યા છે. પરંતુ બીજી તરફ અનેક શાળાઓએ ફાયર સેફટીના નામે લાલિયાવાડી જ સામે આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા પાટનગર ગાંધીનગરમાં જ તંત્ર ઊંઘતું ઝડપાયું. અહીંના સેક્ટર 21માં ફાયર સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું. અહીં તપાસ કરતા શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં ફાયર સુવિધા જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. અને બધાની વચ્ચે સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે કોમ્પ્લેક્સના મીટર અને વાયર પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા. તો અહીં કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પણ દુકાનો ધમધમી રહી છે. આ દ્રશ્યો એ જ સવાલ ઉભા કરી રહ્યા છે કે શું ફરી કોઈ અગ્નિકાંડની રાહ જોવાઈ રહી છે. અહીં સવાલોના ઘેરામાં તંત્ર છે. કડક કાર્યવાહીના દાવા વચ્ચે પાટનગરમાં જ યોગ્ય તપાસ શા માટે નથી કરવામાં આવી રહી, જ્યારે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ તો ગાંધીનગરમાં શું કામ નહીં? વિવિધ જિલ્લાઓમાં તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે, ત્યારે શું ગાંધીનગરમાં તંત્ર ઊંઘી રહ્યું છે? રોજ હજારો લોકોની અવર જવર હોય તે સ્થળે ફાયર સેફટીની સુવિધા કેમ નથી? શું તંત્ર દ્વારા નિયમિતપણે ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં? શું રાજકોટ અગ્નિકાંડ બાદ પણ તંત્રને એમ ન થયું કે વધુ અવર જવર વાળા વિસ્તારોમાં પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવવું જોઈએ? અને જો કોઈ દુર્ઘટના ફરી સર્જાશે તો હવે જવાબદારી કોની? આ તરફ રાજકોટની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે તંત્રે તપાસનો ધમધમાટ જરૂર બોલાવ્યો છે, પરંતુ સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે જો તંત્ર દ્વારા નિયમિતપણે આવી તપાસો કરવામાં આવતી હોય તો આજે પરિસ્થિતિ આ હદે બિલકુલ પણ ન વણસી હોત. રાજકોટની 100થી વધારે સ્કૂલો એવી છે કે જ્યાં ફાયર સેફટીના અભાવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 દિવસમાં સીલ કરવામાં આવી છે, ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શું આ ઘટના દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર છે તે જાગ્યું છે? હવે તંત્ર જાગ્યું છે ત્યારે આ પ્રકારની દુર્ઘટના ફરી એકવાર ન બને તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. Do you understand what you're saying?